કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર સાત જે પેજ નંબર સુડતાલીસ ઉપર આપેલ છે એની વાત કરીશું કાવ્ય કાવ્ય છે એનો પ્રકાર કામ કરે ઈ જીતે કામ કરે એ જ જીતે ઈ જીતે એટલે કે કામ કરે એ જીતે નાથાલાલ દવે જન્મ અને અવસાન થઈ ચૂક્યા છે તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે તેમણે ફરજ બજાવી હતી અને આ બધા જ એમના જે નામ દેખાય છે એ બધા જ એમના કવિતા સંગ્રહો છે ગેયતા પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો તેની કવિતાની વિશેષતા છે કામ કરે એ જીતે ખ્યાલ જ આવે છે કે જે કામ કરે જે મહેનત કરે એ જીતશે માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપ કાવ્ય છે પરિશ્રમ એ હાથ એટલે કે બાવડાની નિપજ છે પરિશ્રમ એ હાથ પરિશ્રમ એ શું છે હાથ છે અને હાથ એટલે કે બાવડાની નિપજ છે જે પરિશ્રમ કરે છે એ જીતે છે અને દેશને તથા દુનિયાને બદલે છે કવિએ મહેનત સાથે હૈયાના ખમીરની અને સામૂહિક પુરુષાર્થની વાત કરીને સ્વનિર્ભરતા સ્વમાનની રખેવાળી કરવાનું સૂચવ્યું છે જાતે જ કામ કરો જાતે જ જીતો કોઈના ઉપર નિર્ભર ન રહો સ્વનિર્ભરતા રાખો અને સ્વમાનની રખેવાળી કરો પોતાના સ્વમાનનું પોતાના સ્વાભિમાનને સાચવો એ સૂચવ્યું છે તળપદી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે જોઈએ કામ કરે એ જીતે રે માલમ માલમ એટલે વહાણમાંનો હિસાબ રાખનાર નાવિક અથવા તો વહાણને દોરનાર અને અહીંયા આ શબ્દ કામ કરે એ જીતે એટલે કે દેશ માટે કામ કરીને જે જીતવા માટે કહે છે એ દેશને દિશા આપનાર આપણે કામ કરીશું આપણે આગળ વધીશું તો આપણે દેશને એક નવી દિશા આપીએ છીએ આપણે એક નાગરિક તરીકે સારી ફરજ બજાવીએ છીએ એટલે કહે છે કામ કરે અર્થાર્થ તો મહેનત કરે એ જીતે માલમ મહેનત કરે એ જીતે કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણો આવડો મોટો મલક એટલે કે દેશ આટલો મોટો આપણો દેશ બદલે બીજી કઈ રીતે આટલો મોટો આપણો જે દેશ છે એ બદલે એટલે કે બદલાશે એટલે કે બીજી કઈ રીતે વિકાસ પામશે તો કઈ રીતે વિકાસ પામશે કામ કરીને જીતીશું ત્યારે જ આપણો આટલો મોટો દેશ એ વિકાસ પામશે એક પ્રશ્ન કર્યો કે આટલો મોટો આપણો દેશ છે એ બીજી કઈ રીતે બદલે તો કઈ રીતે બદલાશે કઈ રીતે વિકાસ પામશે તો કામ કરીને એને આપણે વિકાસ પામવાનો છે ખેતર કરી ખેતર ખેડીને કરો સીમ સોહામણી ખેતર ખેડીને સીમને સુંદર બનાવો સોહામણી એટલે કે સુંદર બનાવો સીમ એટલે ગામની સીમા સોહામણી એટલે સુંદર એને સુંદર બનાવો બાંધો રે નદીઓના નીર નદીઓના નીર પર બાંધ બાંધો કેમ પાણીનો વિકાસ કરવા માટે પાણીનો સંગ્રહ કરવા માટે માગે છે દેશ આજ મહેનત મજીયારી મજીયારી એટલે કે સહિયારી ભેગી આજે દેશ શું માગે છે આજે પ્રજા પાસે દેશ શું માગે છે તો સૈયારી મહેનત માગે છે હૈયાના માગે ખમીર રે હૈયાનું ખમીર માગે છે ખમીર એટલે કે શક્તિ માગે છે સામર્થ્ય માગે છે કેવા શું માગે છે ખેતર ખેડીને સીમને સુંદર બનાવો નદીઓના નીર પર બંધ બાંધો આજે દેશ માગે છે દેશ એટલે કે આજે દેશ કોની પાસે તો આપણી પાસે પ્રજા પાસે સહિયારી મહેનત માગે છે હૈયાનું ખમીર માગે છે હૈયાનું ખમીર એટલે કે હૈયાનું જે સામર્થ્ય છે શક્તિ છે એ માગે છે લિયો ત્રિકમભાઈ લિયો કોદાળીને લિયો ત્રિકમ ત્રિકમ એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર ત્રિકમ અને કોદાળી એટલે કે જમીન ખોદવાનું લાકડાના હથા અથવા તો લોખંડ લાકડાના હાથા અને લોખંડના પાનાવાળી જે કોદાળી આવે છે જોઈ લે છે બરાબર તો લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી ભાઈ હાથમાં ત્રિકમ લઈ લો ત્રિકમ લઈ લો અને કોદાળી લો ઘર ઘર ગુંજો ચરખે ઘર ઘર ચરખો ગુંજો ચરખે ગુંજો એટલે કે ગુંજે છે શું ગુંજે છે ચરખો ચરખો જોઈ લો છે બરાબર ને યાદ છે ને ચરખો ચરખો ગાંધીજી રેંટીઓ કાતતા હતા એને શું કહે છે ચરખો સૂતર કાંતવાનું એક યંત્ર જે છે એને ચરખો કહે છે એટલે કે છે ભાઈ તમે ત્રિકમ લઈ લો કોદાળી લઈ લો બીજા અર્થમાં કહ્યું કે બધાના ઘરે ચરખો ગુંજે છે બાવડાને જોડે આ દુનિયા બદલવી નજરું હોય એ નીરખે બહુ સરસ વાક્ય છે આજો બાવડાને જોરે દુનિયા બદલવી બાળવા બાવડા બાળવાના જોરે બાવડાના જોડે બાવડાના બદલ મારા હાથના પરિશ્રમના બદલે મારે આ દુનિયા બદલવી છે કહેવા માગે છે કવિ નાથાલાલ દવે કે ચલો ભાઈઓ ચલો આપણે બધા જ બાવડાને જોરે આ દુનિયા બદલીએ પછી કે છે નજરું હોય એ નિરખે જેની પાસે નજર હોય એ નિરખે છે જેની પાસે આંખ હોય એ નિરખે છે નજરું એટલે આમ જોવા જઈએ તો શબ્દ આંખ ખ્યાલ તો આવે કે મેડમ આંખ તો બધા જોડે છે બરાબર ને પણ આંખ હોય જોવાની દ્રષ્ટિ જેની હોય જોવાની દ્રષ્ટિ અને આંખ ઘણી બધી વાત કહી જાય છે જેની પાસે નજર છે જેની પાસે આંખ છે એ જ નીરખે છે એટલે કે જેને જોવાની દ્રષ્ટિ સારું નરસું સુખ દુઃખ કઈ રીતે મહેનત કરવી કઈ રીતે આગળ વધવું અને આવી જેની દ્રષ્ટિ છે આવી જેની આંખ છે એ જ જોઈ શકે છે એ જ નીરખી શકે છે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે બહુ સરસ વાત કરી જુઓ ઊંચું ભણેલા ઉચ્ચ શિક્ષિત એટલે કે ઊંચું ભણેલા ઓફિસમાં બેસે બહાર નીકળે નહીં કોઈ પણ રીતે બહાર ના નીકળે કેમ કારણ કે એને તો કાગળ ઉપર સંયોગ કરીને જ કામ કરવાનું છે કેમ કારણ કે એની મહેનત દ્વારા એણે શું કર્યું છે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એની પોતાની પોતાના પરિશ્રમ દ્વારા એણે ઉચ્ચ શિક્ષિત થયેલો છે એટલા માટે એ શું કરે છે બહાર ના નીકળે કાગળ ઉપર કરે કરામતું ને કરામતું કરામતું એટલે કે કૌશલ્ય પોતાના જે કૌશલ્ય છે પોતાનું જે કામ છે એ કાગળ ઉપર કરે છે છાપા ચોંટાડે ભીતે કાગળ પર પોતાનું કૌશલ્ય ઉતારે અને દિવાલ પર છાપા ચોંટાડે છે એટલે એનું નામ દિવાલ પર છપાય છે રે માલમ કામ કરે એ જીતે આ જે કામ કરે છે એ જ આ રીતે જીતી શકે છે હાલો રે ખેતરને હાલોરે વાળીએ ચાલો ખેતરમાં જઈએ ચાલો વાડીમાં જઈએ વેડા અમોલી આ વીતે વેડા અમૂલી બહુ સરસ વાક્ય જો આપણા ભણતર માટે આપણા ભણતર માટે પણ બહુ સરસ વાક્ય વેડા અમૂલી એટલે કે અમૂલ્ય સમય સમય કેવો છે આ અમૂલ્ય આ કિંમતી સમય વીતી જાય છે ચાલો રે ખેતરમાં ચાલો રે વાળીએ એટલે આમ પરિશ્રમની મહેનતની વાત કરીએ તો ચાલો ખેતરમાં જઈએ ચાલો વાડીમાં જઈએ અને સરસ મજાની ખેતી કરીએ આપણો અમૂલ્ય સમય વીતી જાય છે વીતી રહ્યો છે આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાઓ જય જય જયકાર પ્રીતે રે આજે બુલંદ સુરે અવાજે બુલંદ અવાજે મોટા અવાજે ઊંચા અવાજે માનવીની મહેનતના પ્રેમપૂર્વક પ્રીતે એટલે કે પ્રેમપૂર્વક જય જય જયકાર ગાઓ આજે માણસ જે મહેનત કરી રહ્યો છે એ મહેનતના તમે જય જય કાળ બુલંદ અવાજે તમે ગાઓ શામાંથી લીધેલું છે વર્ણી સીમ એમનો જે કાવ્ય સંગ્રહ છે અહીંયા આગળ નામ આપેલું છે જો વર્ણી સીમ આ બધા કવિતા સંગ્રહો છે એમાંથી આ પદ્ય લીધેલું છે મિત્રો આની સમજૂતીઓ મોકલાવી સમજૂતી અને પ્રશ્નના જવાબ જે મોકલાવો એ લોહીની સગાઈ કામ કરે એ જીતે પ્રશ્નોના પ્રશ્નના જવાબ ભેગા લખી દેવાના છે અને પછીની વિડીયોમાં આપણે છાલ છોત્રા અને ગોટલા મજાનો પાઠ છે એ જોઈશું થેન્ક યુ